તો ચાલો હવે આજે કંઈક નવું જ બતાવું તમને. જો તમે આ તમે સાંભળ્યું પણ નહીં હોય કદાચ, અને તમે ખાધું પણ નહીં હોય એ વસ્તુ આજે બને છે. તો બા એ વસ્તુ બનાવે છે આજ, તો એ પણ આજે તમને બતાવું. જે આપણે લાબરું આવે, એ લાબરામાં ફૂલ આવે, એ ફૂલની કઢી બનાવે છે બા આજ. તો એ પણ આજે તમને બતાવું કઈ રીતના બનાવે છે. તો હું અત્યારે થોડોક બહાર વહી ગયો હતો વિડીયો શૂટ કરવા, એટલે એ કાપ્યું એ નથી બનાવ્યો મેં વિડીયો, અને ફૂલ કેવા હોય એ પણ નથી મેં વિડીયો શૂટ કર્યો. અને લાબરામાં જ્યારે ફૂલ આવશે, આપણે જાપે વાયા છે લાબરા, તો એમાં ફૂલ આવશે એટલે તમને એ ફૂલ પણ બતાવીશ. તો ચાલો અત્યારે હું તમને બતાવું કે બાએ એ લાબરાના ફૂલ કાપીને બાફવા મૂકી દીધા છે તપેલીમાં. તો એ પણ આજે બતાવું. અને જો તમે આનું સાંભળ્યું હોય કે તમે આ શાક ખાધું હોય તો એ કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ચાલો હવે એ પણ પાછળનો કેમેરો કરીને બતાવું. તો બાએ અત્યારે આમાં લાબરાના ફૂલ કાપીને બાફવા મૂકી દીધા છે તપેલીમાં, અને બફાઈ જાય એટલે પાછા બહાર લઈ લઈશું નોખા એક વાટકીમાં. તો જુઓ અત્યારે બફાઈ છે, અને ચાલો હવે બફાઈ જાય એટલે પાછો વિડીયો બનાવીએ આપણે, ને આપણે બધું દેશી ચૂલે જ ખાવાનું બને અને ખાવાની પણ મજા આવે. તો ચાલો પછી મળો, કઈ રીતના બા બનાવે એ પણ બધું તમને આજે બતાવીશ. લાબરાનું આપણે જે ફૂલ હતા એના જે બાફા મૂક્યા હતા, તો એ જો આપણે સડી ગયા, બફાઈ ગયા છે બાબેલા લાબરાના ફૂલ બફાઈ ગયા, અને બા હવે કઢી બનાવે છે. તો ચાલો આપણે આગળ જોતા રહ્યો અને કઈ રીતના બને છે એ આપણે જોઈ. તો બા કઢી બનાવવા માટે તેલ નાખે છે, તો બે પાવડા તેલ નાખ્યું, તો એ ગરમ થાય છે. હવે તો મસાલો નાખે છે સાઈડમાં, હળદર મરચું બધું નાખી દીધું અમે. બાય રાઈ નાખી દીધી છે, હવે વઘાણી નાખવાની છે. તો વઘાણી નાખી દે, તો સાસ નાખી દીધી કઢી બનાવવા. તો તમે જોઈ શકો હવે કઢી તૈયાર થાય, એટલે આ લાબરાના જે ફૂલ બાફેલા રહ્યા એ નાખી દેવાના માઇલ પર, એટલે આપણું લાબરાનું શાક થઈ જાય તૈયાર. પછી ખાઈ લેવાનું. તો હવે નાખી દીધા છે આપણે લાબરાના ફૂલ. તો તમે જોઈ શકો કઢી તૈયાર થઈ ગઈ છે, અને બાય ફૂલ નાખી દીધા લાબરાના. તો હવે કઢી થઈ ગઈ તૈયાર. તો ચાલો હવે ખાઈ લઈએ, અને ચાખીને પણ બતાવું કેવી થઈ છે. તો પહેલી વાર બાએ બનાવી હતી, તો એ પણ મસ્ત થઈ હતી. એનો વિડીયો પણ હિન્દી ચેનલમાં છે, તો એ ચેનલમાં જઈને પણ જોજો, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો એ જોવાનું ના ચૂકતા. તો ચાલો હવે કઢી થઈ ગઈ તૈયાર અને ખાઈ લઈએ. હેલો દોસ્તો, ગુડ આફ્ટરનૂન. તો અત્યારે વાગી ગયા છે બપોરના 1:45 થઈ ગયા છે, અને તમે આગળ જોયું આપણે લાબરાના ફૂલનું કઢી બનાવી બાએ, તો એ બની ગઈ. અને હવે રોટલા બનાવે છે બા, તો તમે જોઈ શકો અહીંયા. તો રોટલા બની જાય એટલે ખાવા બેસીએ આપણે. તો ચાલો આપણે આગળ જોતા રહો વિડીયોને. અને અત્યારે બા બનાવે છે રોટલા, તો બાના હાથના રોટલા ખાવાની પણ મજા આવે. તો જોઈ શકો તમે કઈ રીતના બા રોટલા બનાવે છે. એક રોટલો બની ગયો છે,
આપણે બધું જમવાનું આ દેશી ચૂલે જ બને છે આપણે, તો એ ખાવાની પણ મજા આવે. તો જો બા રોટલો બના ખાઈ લીધું અને બહુ જ મસ્ત બન્યું હતું શાક જે બાએ બનાવ્યું હતું, લાબરાના ફૂલનું શાક. તો એ મસ્ત મજાનું શાક બનાવ્યું હતું મમ્મીએ, અને શાક પણ ખાવાની મજા આવી. અને તમે જો તમે હજુ સુધી ક્યાંય સાંભળ્યું હોય કે લાબરાનું શાક બને, અને જો ન સાંભળ્યું હોય કે સાંભળ્યું હોય એ કમેન્ટ બોક્સમાં કહી દીજો, અને જો ખાધું હોય તો એ બધું કમેન્ટ બોક્સમાં કહી દીજો, એટલે મને પણ ખબર પડે કોને કોને લાબરાના ફૂલનું શાક ખાધું છે. તો ચાલો મિત્રો, હવે હજુ આપણે વરસાદ પણ ચાલુ જ છે, તો ઝરમર ઝરમર અને ક્યારેક ક્યારેક મોટા મોટા છાંટા પડે છે, ને એક ધારા ચાલુ જ છે રાતના 3 વાગ્યાના, તો હજુ પણ ચાલુ છે. તો ચાલો મિત્રો, હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ના ભૂલતા, અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, અને વિડીયોને બધા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને બીજું કે આપણી જે હિન્દી ચેનલ રહી એને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, તો એની મેં લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો એ બધું કરી લેજો. અને કોમેન્ટ બોક્સમાં પણ તમે લિંક નાખીને પિન કરી દઈશ, તો એમાંથી જઈ આપ તમે હિન્દીમાં જોઈ ચેનલમાં જોઈ આવજો આપણા વિડીયો. તો હિન્દીમાં પણ હું વિડીયો બનાવું છું, કેવા વિડીયો બનાવું છું એ પણ કમેન્ટ કરવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો, હવે આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીશું, ને આવતીકાલે નવા વ્લોગ અને નવી વાતો સાથે પાછા મળશું. ત્યાં સુધી આવજો.